હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર સેવક સન્માન સમારંભ યોજાયો. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર નિર્મિત રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ હિંમતનગર જિલ્લા દ્વારા વર્ષ 1990 અને 1992માં કાર સેવા કરનાર કાર સેવકોના સન્માન સમારોહ હિંમતનગરના મોતીપુરા પાસે આવેલા કર્મધામ ખાતે યોજાયો હતો. 52 જેટલા કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી હિતેશભાઈ પટેલે અભિયાન ગીત દ્વારા કર્યું હતું. ત્યારબાદ ઓમકાર મંત્ર અને વિજય મહામંત્ર બાદ ઉત્તર ગુજરાત પ્રાંત મંત્રી નલિનભાઈ પટેલ, જિલ્લા અધ્યક્ષ મનહરભાઈ સુથાર તથા સંઘના નગર વિસ્તાર સંપર્ક પ્રમુખ રમેશભાઈ સોરઠિયા, કાર સેવક અને ધારાસભ્ય વીડીઝાલાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓના હસ્તે તમામ કાર સેવકોને રામ મંદિરની છબી અને શાલ અર્પિત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેથી સૌ કાર સેવકોએ ખૂબ ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારબાદ કાર સેવકોમાંથી અનિરુદ્ધભાઈ સોરઠિયા, બરવંતસિંહ, જયપ્રકાશભાઈ, રમેશભાઈ પટેલ, વીડી ઝાલા સહિત અન્ય સેવકો પોતાના કાર સેવા દરમિયાનના અનુભવ રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતમાં શાંતિ મંત્ર બોલાવવામાં આવ્યો હતો અને શાંતિ મંત્ર બાદ જે કાર સેવકોએ જે હુતાત્માઓ રામ જન્મભૂમિ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી તેમના આત્માની શાંતિ માટે 2 મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું. કાર સેવકોના વરદ હસ્તે સમૂહ આરતી કરવામાં આવી હતી. જીલ રાવલ, JDS TV, સાબરકાંઠા.